रद्द थयेली परीक्षा आगामी एप्रिल महीना में लेवाय तेवी शक्यता। जो कि पंचायत सेवा पसंदगी मंडलना अध्यक्षे हजु सुधी परीक्षा की कोई चौक्स तारीखो जाहिर करी नथी। गुजरात पंचायत सेवा पसंदगी मंडलना अध्यक्ष हसमुख पटेले कहूं के परीक्षा स्वच्छ और झड़पथी लेवाय ते तंत्रनी सर्वोच्च प्राथमिकता। हसमुख पटेले 9 लाख थी वधु परीक्षार्थी ने तैयारी करवा हाकल करी, आ साथे ज पेपर लीक नी घटना निवारवा माटे तंत्र अने परीक्षार्थी ने सावधान रहेवा अपील करवामां आवी छे। एप्रिल महीनामां मारी परीक्षा लेवानी तैयारी छे, पण ए पण हुं एक्झेक्ट डेट उमेदवारोने कहेतो नथी। एनुं कारण ए छे કે અમે પહેલાં અમારી પ્રાથમિકતા એ છે કે આની પ્રોપર તૈયારી થવી જોઈએ। આપણે 2 પ્રાથમિકતા મેં તમને કહી, વહેલામાં વહેલી તકે પરીક્ષા લેવી ને સ્વચ્છ પરીક્ષા લેવી। गुजरात पंचायत सेवा पसंदगी मंडल अध्यक्ष तरीके आईपीएस हसमुख पटेले जवाबदारी सौंपाई। हसमुख पटेले आज विधिवत रीते चार्ज संभाली वरिष्ठ अधिकारी साथ बैठक करी, जे बाद झड़पथी अने पारदर्शक रीते परीक्षा योजना प्रतिबद्धता व्यक्त करवामां आवी। जुनियर क्लार्क की परीक्षा 29 जानुआरी आयोजन करायुं हतुं, जो कि पेपर लीक थता परीक्षा रद्द करवामां आवी। गुजरात एटीएसए हैदराबाद थी पेपर लीक करनारा आरोपी सहित 16 आरोपीओ ने झड़पी ने समग्र मुद्दे तपास तेज करी छे। पेपर लीक थता परीक्षा ने रद्द करवामां आवी हती। जुनियर क्लार्क की परीक्षा अने एवामां अध्यक्षनुं कहेवुं छे कि एप्रिल में आ परीक्षा लेवामां आवी शके छे अने परीक्षा पारदर्शक रीते थाय ते जरूरी छे। विद्यार्थी नेता युवराजसिंह जाडेजा अपनी साथे फोन लाइन पर जोड़ेला छे। युवराजसिंह, अध्यक्षनुं हमणां ज स्टेटमेंट आव्युं छे, आवता महीने एटले के एप्रिल महीनामां परीक्षा योजावानी पण वात छे, आ बाबतने लईने आपनुं शुं कहेवुं छे? ખાસ કરીને જે રીતે માનનીય હસમુખ પટેલ સાહેબ ને પંચાયત સેવા પસંદગી મંડળ બોર્ડ ના ઇન્ચાર્જ અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે, તે બદલ ખરેખર રાહત અનુભવીએ છીએ। અને આમની અધ્યક્ષતામાં જયારે કહી શકાય કે જે રદ થયેલી જે પરીક્ષા છે જુનિયર ક્લાર્ક ની, જે ગત રવિવારના રોજ હતી અને એના અધ્યક્ષતામાં લેવામાં આવશે, તો સૌ પ્રથમ તો એમની એટલે કે હસમુખ પટેલ સાહેબ ની જે ક્રેડિબિલિટી છે, એમનો જે ભૂતકાળ રહ્યો છે અને એનો જે ટ્રેક રેકોર્ડ રહ્યો છે, તે જોતા એવું લાગી રહ્યું છે કે ભવિષ્યમાં હવે કોઈ પણ પ્રકારની પેપર ફૂટવાની ઘટના નહીં બને। પરંતુ આની સાથે સાથે એક સવાલ એ પણ છે કે હવે પછી આ પરીક્ષામાં કોઈ પ્રકારની ગેરરીતિ નહીં થાય અને કહી શકે કે પેપર ફૂટવાની ઘટના નહીં બને, એના માટે આ સરકારે જ વિદ્યાર્થીઓને આશ્વાસન આપવું પડશે। કેમ કે છેલ્લા ઘણા સમયથી પેપર ફૂટવાની ઘટના જે રીતે આવી રહી છે, તો વિદ્યાર્થીઓ મોટા ભાગે હતાશ થઈ ચૂક્યા છે, નાસીપાસ થઈ ચૂક્યા છે, તો એમાં પણ એક વિશ્વાસ દેખાડવો પડશે સરકારે, એના માધ્યમ સરકારના પોતાના માધ્યમથી વાત કરવી પડશે। અને જે રીતે હસમુખ પટેલ સાહેબને આના ઇન્ચાર્જ બનાવવામાં આવ્યા છે, તે ઘણી રાહતની બાબત છે, કેમ કે એમનો ટ્રેક રેકોર્ડ ભૂતકાળનો બહુ સારો છે, એની કર્તવ્ય નિષ્ઠા ઉપર કોઈ પણ વ્યક્તિ આંગળી ન ઝીંડી શકે, એકદમ પ્રમાણિક વ્યક્તિ છે। અને ભૂતકાળમાં જે રીતે એલઆરડીના અધ્યક્ષ હતા અને એ અધ્યક્ષતામાં જેને પરીક્ષા લીધી, જેમાં 10 લાખ કરતા વધારે વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવી હતી, તેમાં પેપર ફૂટવાની ઘટના સામે નહોતી આવી, તો એ જ આશા છે કે ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થાય એવી ઘટના ભવિષ્યમાં ન બને, એજ આશા અને અપેક્ષા છે। બિલકુલ, યુવરાજસિંહ સાથે સવાલ એ પણ થઈ રહ્યો છે, પંચાયત સેવા પસંદગી મંડળમાં પણ એક મોટો ફેરફાર થયો છે અને પહેલા પણ પરીક્ષા લેવાતી હતી અને હવે પણ પરીક્ષા લેવાની છે, 2 મહિનાનો સમય બાકી છે, શું લાગી રહ્યું છે આપને? આટલું પૂરતું હતું આ વ્યવસ્થામાં ફેરબદલ કે હજી પણ ક્યાંક કોઈ જગ્યાએ ત્રુટી રહી છે? ખાસ કરીને જે જગ્યાએ આપણે આને પહેલા જે વાત કરી હતી પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી 3 દિવસ પહેલા, કે હવે મોટા એક ઇન્ટરનલ ચેન્જની જરૂર છે, તે રીતે સરકારે ઇન્ટરનલ ચેન્જ કર્યો છે, એમાં એક અલગ ખરેખર જે પગલું છે એ સરાહનીય છે। પરંતુ આની સાથે જે કહી શકાય કે જૂની એસઓપી પ્રમાણે જે પ્રકારે કાર્ય થતું અને કહી શકાય કે જે રીતે પેપર ફૂટવાની ઘટના આપણે જોઈ કે બહારના પ્રિન્ટિંગ પ્રેસમાં પેપર છપવામાં આવ્યું અને હૈદરાબાદથી પેપર લીક થવાની આપણે આખો જે ઘટનાક્રમ હતો એ સામે આવ્યો, તો હવે એ આશા અપેક્ષા એ પણ છે કે નવી એસઓપીની રચના કરવામાં અને નવી એસઓપીમાં જે કહી શકાય કે પ્રિન્ટિંગ પ્રેસ છે એ બને ત્યાં સુધી સરકારી પ્રિન્ટિંગ પ્રેસનો અથવા તો એવા કોન્ફિડેન્શિયલ પ્રિન્ટિંગ પ્રેસનો ઉપયોગ કરવામાં આવે, જેથી કરીને જે પણ આવા કૌભાંડી તત્વો છે, અસામાજિક તત્વો છે, એ ત્યાં સુધી પહોંચી ન શકે અને ફરીથી આવી કોઈ પણ ઘટના ન બને એની પણ ખાસ કરીને જો તકેદારી રાખવામાં આવે તો વિદ્યાર્થીઓને રાહત થશે આનાથી। ઓકે યુવરાજસિંહ, આભાર આપે અમારી સાથે વાતચીત કરી તે બદલ। તો યુવરાજસિંહ જાડેજા વિદ્યાર્થી નેતા, તેમના તરફથી પણ કહેવાયું છે।
છે કે અધ્યક્ષ તરીકે જે ઇન્ચાર્જ નો એમનો જે ચાર્જ આપવામાં આવ્યો છે તે નિર્ણયને તેઓ આવકાર આપી રહ્યા છે, કારણ કે ખૂબ જ સ્પષ્ટ અને સ્વચ્છ છબી તેઓ ધરાવે છે. સાથે સરકારી કોઈ એજન્સી પ્રિન્ટિંગ એજન્સી હોય ને તેમને કામ આપવામાં આવે તો તે પણ વિદ્યાર્થીઓના હિતમાં રહેશે તેવું તેમનું કહેવું છે.